नमस्कार बालकों, माँ शारदा ने प्रणाम। घणा वक्त लेक्चर ले रहे छो, हवे रेग्युलर लईश। धोरण 11 ना बालको, तमारा परिणामों आवी गया अने साइंस स्ट्रीम विज्ञान प्रवाह में तमे एडमिशन लीधु ते माटे खूब खूब अभिनंदन। ऑनलाइन भणावाने बदले यूट्यूब पर केम भणावु छू ए एक बे मिनिट में पहला कही दो। यूट्यूब पर भणावाना अनेक एडवांटेजिस छे। एटले केटलाक मित्रों एम विचारता होय के अमने एटले वालीओ आव्या तो पोतानी मुश्किलीओ अथवा तो चिंताओ रजू करी के एक ज जग्याए बधा विषय अमने मळी जाय तो धक्का बची जाय। तो एनो जवाब एवो छे के हमेशा विद्वान शिक्षक पासे भणवुं जेनी मास्टरी होय, जेने वर्षो आ फील्ड में आप्या होय, जेनुं डेडिकेशन होय अने जे पोताना विषय पर फोकस करता होय। बधा विषयनुं ग्रुप बनावा जता शुं थाय छे के एकाद विषय पण जो नबळो होय तो तेने कारणे बाळकनुं भविष्य अंधकारमय थई जाय। જે વિષય જે શિક્ષક ભણાવતા હોય વર્ષોથી બને ત્યાં સુધી એમની પાસે જ ભણવું। બીજું, ઘણા લોકો કે ભાઈ અમે નીટ અને જીના ક્લાસ કરીએ અને આ ગુજરાત બોર્ડની કે એનસીઆરટીની ટેક્સ્ટની તૈયારીના ક્લાસીસ ન કરીએ અથવા સ્કૂલમાં એના ઉપર ધ્યાન ન આપીએ તો ચાલે? બિલકુલ ન ચાલે, બિલકુલ ન ચાલે। ઓકે, લેવલ હોય ને, લેવલ 1, લેવલ 2, લેવલ 3। તમારી પાસે પાયો જ મજબૂત ન હોય તો તમે મોટી ઇમારત ક્યાંથી બનાવી શકો? અને પાયો મજબૂત હશે તો 100% ઊંચી ઇમારત બનાવી શકાશે, એટલે બેઝ તૈયાર કરવા પડે। ત્રીજો પ્રશ્ન એવો હતો અમુક વાલીઓનો કે માર્ચ કે એપ્રિલ મહિનાથી ઓનલાઈન ક્લાસીસ શરૂ થઈ ગયા। જો ઓનલાઈન ક્લાસીસની મુશ્કેલી શું છે કે શિક્ષક વન સાઈડ કમ્યુનિકેટ કરે છે અને એક ધારું બોલ્યા કરે છે, એટલે બાળકને કંઈ મજા પડતી નથી। બીજું, બાળકના મનમાં સવાલો થાય તો ઓનલાઈન લેક્ચર દરમિયાન અનેક લોકો, ધારો કે કોઈ ચોક્કસ એપ્લિકેશન ઉપર તમે કામ કરતા હોવ, નામ કહેવા નથી માગતો કારણ કે હું રાષ્ટ્રપ્રેમી છું અને જે તે રાષ્ટ્ર વિરોધી એપ્લિકેશનનું નામ પણ નહીં બોલું, પણ એમાં એવું થાય કે તમે પ્રશ્ન પૂછી શકતા નથી અને 45 મિનિટ્સ કે 30 મિનિટ્સનું લેક્ચર પૂરું થાય પછી તમને તો પ્રશ્ન જ યાદ ન હોય। અને આ તો વન ઓનલાઈનમાં તો બધા વન વે કોમ્યુનિકેટ કરે છે, કારણ કે મારું સંતાન પણ અત્યારે સ્કૂલના ઓનલાઈન લેક્ચર્સ એટેન્ડ કરે છે, ઊંઘ આવતી હોય છે એને। યુટ્યુબ પર 10-10 મિનિટના વિડીયો એટલા માટે મૂકું છું કે જેથી તમે સારી રીતે પચાવી શકો અને એ 10 મિનિટના લેક્ચરને અંતે કાંઈ પણ ન આવડે તો મારો વોટ્સએપ નંબર મેં તમને આપેલો છે બધાને, તો એ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો, એટલે નેક્સ્ટ વિડીયો જ્યારે હું મૂકું ત્યારે એ ટોપિક પણ કવર કરી લઉં। આપણે 30 વર્ષની ભવ્ય પરંપરા છે, આપણી પાસે 20,000 બાળકો ભણ્યા, બહુ દિલથી ભણાવ્યા છે બધાને અને તમને પણ ભણાવીશું। તમારા મિત્રોને પણ કહેજો કે આપણા પરિવારમાં જોડાય। વિજ્ઞાન પ્રવાહ એ એક ઉત્સવ છે જ્ઞાન મેળવવાનો, એને માત્ર વ્યાપારિક ધોરણે કે વ્યવસાયિક ધોરણે ન વિચારાય। ઓકે, બસ આટલું જ કહેવું હતું। ફરી કાંઈ પણ સવાલ આવશે વાલીઓના તો હું જાહેર મંચ ઉપર જ એની વાત કરીશ। ઓકે, ચલો આજે ભણીએ આપણે। એકમ અને માપન એ બીજું ચેપ્ટર ચલાવી રહ્યા છીએ। તમને મનમાં એવો સવાલ થાય કે સર પહેલું ચેપ્ટર કેમ નહીં, જે લોકો હમણાં જોડાયા છે એ લોકો, તો પહેલું ચેપ્ટર છે એમાં આપણે ભૌતિક વિજ્ઞાનને એઝ અ હોલ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે પ્રારંભથી માંડીને અત્યાર સુધીના ડેવલપમેન્ટ સુધી, અને એને કારણે એ બહુ વર્ણનાત્મક થઈ જાય છે। બીજું એવું છે કે એની અંદર બધી બ્રાન્ચીસ કહેવાની છે, પણ એક જ એકદમ તમને, હજી તો તમે ફિઝિક્સ શરૂ કર્યું છે, એક સાથે બોમ્બાર્ડિંગ કરીએ તો કદાચ તમને બરાબર પચે નહીં અથવા મજા ના પડે, એટલે હાલ એ નથી કરાવતા। ઓકે, અત્યારે આપણું ચેપ્ટર છે એકમ અને માપન। છતાં પહેલા ચેપ્ટરના બે શબ્દો અગત્યના છે એ આપણે દર વખતે કહીએ છીએ, આજે ફરી કહીએ કે
કે ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કે કુદરતને સમજવાનું વિજ્ઞાન. ઓકે, કુદરતને સમજવી છે. આપણી આસપાસ કેટલીક ઘટનાઓ આપણે બની કરીએ છીએ અને માનવ સર્જિત ઘટનાઓ કહેવાય, કેટલીક ઘટનાઓ કુદરતી છે. ઓકે, તો એક માનવ સર્જિત ઘટના હોય કે કુદરતી ઘટના હોય, આપણે ઘટનાઓને સમજવી છે. એટલે શું? તો કે પહેલાં તો ઘટનાનું વર્ણન કરવું છે. એટલે શું? તો કે જો ફોર એક્ઝામ્પલ અત્યારે અહીંયા ઉપર એક પંખો ફરી રહ્યો છે, બરાબર ને? તો આપણને વર્ણન કરવાનું કહે તો આપણે પંખાના પાંખિયાની લંબાઈ, બરાબર, એનો વેગ, એનો કોણીય વેગ, આવું બધું કહેવા માંડીએ. પંખાનો રંગ, પંખાનું દળ, આવું બધું કહેવા માંડીએ, હે ને? તો આ બધા જે હું બોલ્યો એ કઈ પંખા ઉપર તો લખેલું નથી. પંખા ઉપર એવું લખેલું હોય દળ, લંબાઈ, એવું લખેલું હોતું નથી. પાંખિયાની લંબાઈ એવું કઈ લખેલું હોતું નથી. એટલે આપણે એવું વિચાર્યું, કારણ કે આપણને લાગ્યું કે આ ઘટનાનું વર્ણન કરવા માટે આની જરૂર પડશે. એને ખ્યાલ કહેવાય. શું કહેવાય? કોન્સેપ્ટ. અને જે કન્સેપ્ટ માપી શકાય એને ભૌતિક રાશિ કહેવાય. ઓકે, એટલે આપણે શું કરવું છે? ભૌતિક વિજ્ઞાન શીખવું છે, બરાબર. એટલે કે આપણે કુદરતને સમજવી છે, એટલે કે આસપાસમાં બધી ઘટનાઓ સમજવી છે. એટલે કે પહેલાં એનું વર્ણન કરવું છે. એ વર્ણન કરવા માટે આપણે કેટલીક માપી શકાય એવા, કેટલાક માપી શકાય એવા ખ્યાલોનો ઉપયોગ કરવો છે. માપી શકાય તેવા ખ્યાલોને ભૌતિક રાશિ કહેવાય. શું કહેવાય? માપી શકાય તેવા ખ્યાલને ભૌતિક રાશિ કહેવાય. એટલે પહેલો આપણો શબ્દ ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કે કુદરતને સમજવાનું વિજ્ઞાન. બીજો આપણો સવાલ ભૌતિક રાશિ એટલે શું? તો કે માપી શકાય તેવો ખ્યાલ, બરાબર કે નહીં? પછી એ માપીએ એટલે શું? તો કે એને એક સંખ્યા આપીએ, બરાબર ને? જેમ કે આ માર્કર છે એની એક લંબાઈ હશે, બરાબર ને? ધારો કે લંબાઈનું માપ, ધારો કે સમથિંગ એક્સ આવ્યું, આંકડો આવ્યો, બરાબર કે નહીં? તો એ જે એક્સ અંક આવ્યો, સંખ્યા આવી, તમને કોઈ પૂછે કે ભાઈ તારી હાઈટ કેટલી, તો તમે એવું કેવું કહો છો કે 5 ફીટ 6 ઇંચીસ એવું કહો છો ને? તો એ 5 ફીટ અને 6 ઇંચીસ એમાં જે આંકડાઓ લખ્યા એને ન્યુમેરિકલ્સ, ન્યુમેરિકલ વેલ્યુઝ કહેવાય, સંખ્યાત્મક મૂલ્ય એને માપ કહેવાય, બરાબર? એટલે માપન, માપન એટલે શું? તો કે અનન્ય સંખ્યાત્મક મૂલ્ય આપવું. માપન એટલે અનન્ય સંખ્યાત્મક મૂલ્ય આપવું. અનન્ય સંખ્યાત્મક મૂલ્ય આપવું, અનન્ય એટલા માટે કે એક જ માપ હોય, બે માપ ના હોય. ઓકે, અને પછી આપણે પૂરું ના બોલ્યા, 5 ફીટ 6 ઇંચીસ એવું બોલ્યા ને, તો એમાં જે ફીટ અને ઇંચીસ એને એકમ કહેવાય, બરાબર કે નહીં? એટલે એકમ શું છે? તો કે પ્રમાણભૂત માપ છે. એકમ શું છે? તો કે રાશિનું પ્રમાણભૂત માપ છે. ચલો, આખું નામ તો સમજાઈ ગયું આપણને, ચેપ્ટરનું નામ તો સમજાઈ ગયું, બરાબર કે નહીં? હવે આ જે ભૌતિક રાશિ છે ને બાળકો, એ બે પ્રકારની છે, બરાબર? મૂળભૂત ભૌતિક રાશિઓ, મૂળભૂત ભૌતિક રાશિઓ અને સાધિત ભૌતિક રાશિઓ. મૂળભૂત ભૌતિક રાશિઓ અને સાધિત ભૌતિક રાશિઓ, બરાબર? હવે જો મૂળભૂત ભૌતિક રાશિઓ એટલે એવી રાશિઓ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, એટલે બીજા કોઈ પરથી એને મેળવી ન શકાય, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. સાધિત ભૌતિક રાશિઓ એટલે શું? તો કે મૂળભૂત રાશિઓ પરથી મેળવી શકાય, મૂળભૂત રાશિઓ પરથી મેળવી શકાય. ઓકે, હવે આ છે ને રાશિઓ, મૂળભૂત ભૌતિક રાશિઓ છે એના એકમો નક્કી કરીએ તો એને મૂળભૂત એકમો કહેવાય, અને સાધિત રાશિના એકમોને સાધિત એકમો કહેવાય. આપણે જૂની પદ્ધતિઓ વિશે વાત કરી હતી. એકમ પદ્ધતિ એટલે શું? એકમોનો સમૂહ, બરાબર. તો જાણીતી એકમ પદ્ધતિઓ હતી સીજીએસ, અને કહેતા હતા સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. શું કહેતા હતા?
સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. મારા અગાઉના લેક્ચર્સ જોજો, એમાં બધું આપણે શીખવાડેલું છે, જસ્ટ રિવિઝન કરીને આગળ જવું છે. પછી MKS મીટર કિલોગ્રામ સેકન્ડ, પછી FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ, પછી એક હતી વચ્ચે MKSA, એને મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર પદ્ધતિ કહેતા હતા, અને અત્યારે આપણે વાપરીએ છીએ SI, સિસ્ટમ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ઓકે, જો આમાં છે ને આપણે ત્રણ એકમો નક્કી કર્યા, એટલે આપણને એવું લાગતું હતું કે ત્રણ મૂળભૂત રાશિઓની જરૂર પડશે, બરાબર. આમાં એવું માનતા કે ના, ચાર મૂળભૂત રાશિની જરૂર પડશે, એના પરથી બાકીની મળી જશે. ઓછામાં ઓછી જેની જરૂર પડે એને મૂળભૂત રાશિ કહેવાય. પણ SI માં કેટલી મૂળભૂત રાશિઓ છે? સાત. ઓકે, એ સાત મૂળભૂત ભૌતિક રાશિના એકમો આપણે નક્કી કર્યા છે, એને કહેવાય છે મૂળભૂત એકમો. અને એના પરથી આપણે સાધિત રાશિના એકમો મેળવવા માટે મૂળભૂત રાશિના એકમોની જે ઘાતનો ઉપયોગ કરીએ, એ ઘાતાંકને કહેવાય છે પરિમાણ. આપણો ટોપિક આ ચાલે છે, ખ્યાલ આવ્યો? પરિમાણ, અને બીજું બધાયના પરિમાણ એક સાથે દર્શાવો મૂળભૂત રાશિઓના, તો એને કહેવાય છે પારિમાણિક સૂત્ર. એનું આવું સ્વરૂપ હોય, M:X, L:Y, T:Z. અત્યારે આપણે ત્રણ જ ભૌતિક મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરવાના છીએ. દળને આપણે કેપિટલ M વડે દર્શાવવાના છીએ, લંબાઈને આપણે કેપિટલ L વડે દર્શાવવાના છીએ, અને સમયને આપણે કેપિટલ T વડે દર્શાવવાના છીએ. ઓકે,